કોઈ પણ પરિસ્થિતિમાં ડગશો નહીં. જીવનમાં કેટલા એવા પ્રસંગો આવે છે જ્યારે પરિસ્થિતિ વિકટ હોય છે, એનો આઘાત અસહ્ય હોય છે, તેથી માણસ વ્યાકુળ બની જાય છે અને રોકડ કરી મૂકે છે. સારી અને ખોટી ઘટનાઓ તો જીવનમાં બનતી રહે છે. આવા પ્રસંગે આપણે વિવેક બુદ્ધિથી કામ લેવું જોઈએ. જ્ઞાનના આધારે દુઃખદ ઘટનાઓ ભૂલી શકીએ છીએ. ઈશ્વરની દયા પર વિશ્વાસ રાખવો જોઈએ, જે આવી ઘટનાઓ વખતે ઉપયોગી બને છે. આપણું જ્ઞાન સીમિત છે, તેથી ભગવાનની કાર્યપદ્ધતિના રહસ્યને સમજી શકતા નથી. જે પ્રસંગોને આપણે દુઃખદ માનીએ છીએ તે ખરેખર આપણા કલ્યાણ માટે હોય છે. આપણે સમજવું જોઈએ કે આપણા થોડા અને અધૂરા જ્ઞાનને લીધે જ તે પરિસ્થિતિના ખરા હેતુને સમજી શકતા નથી. છતાં પણ એમાં આપણે કાંઈ ને કંઈ હિત જ રહેલું હોય છે. દુઃખના વખતે આપણે ઈશ્વરની ન્યાયપરાયણતા અને દયાળુ સ્વભાવ પર વધારેમાં વધારે વિશ્વાસ રાખવો જોઈએ, જેનાથી આપણે મુશ્કેલીમાં ગભરાઈશું નહીં અને એ મુશ્કેલી દૂર થશે ત્યાં સુધી ધીરજ રાખી શકશું. સંતોષ માનવાનો શાસ્ત્રીય ઉપદેશ દુઃખદ પરિસ્થિતિઓ માટે જોઈએ છે. ફરજ બજાવવામાં આળસ કરવી એને સંતોષ ન કહેવાય. સંતોષના આધારે મુશ્કેલ પ્રસંગોની અડધો ભાગ હલકો થઈ જાય છે. અખંડ જ્યોતિ, એપ્રિલ 1943, પેજ 88.